કેમ છો મિત્રો મજામાં ને એજીઓ સફરના 29 જુલાઈ 2021 ના કરંટ અફેર વિથ જીકે સિરીઝના વિડિયોમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો કરંટ અફેરનો વિડિયો સ્ટાર્ટ કરીએ એ પહેલા હું તમને ગેરંટી આપું છું કે ગુજરાતને અનુલક્ષીને જે સમાચાર તમારી સમક્ષ હું મૂકવા જઈ રહ્યો છું આ સમાચારમાંથી આગામી પરીક્ષામાં એક પ્રશ્ન પાક્કો પૂછાશે પૂછાશે અને પૂછાશે એટલા માટે આ ઘટનાને તમે થ્રી સ્ટાર લગાવી દેજો કારણ કે ગુજરાતનું એક મહત્વનું ઐતિહાસિક સ્થળ અને તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે ગુજરાતના ધોળાવીરાનો યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરાયો છે અને એ આપણા ગુજરાત માટે ખુશીના સમાચાર

તો ચીનમાં ચાલી રહેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠકમાં દર વર્ષની જેમ વિશ્વ વિરાસત સ્થળોની યાદી જાહેર કરાઈ છે અને જેમાં ભારતને ફરી એકવાર સફળતા છે કારણ કે એક મંદિરની વાત કરી હતી અને જે ગઈ એક દિવસ પહેલાના કરંટ અફેરના વિડીયોમાં હતી રામપા મંદિર અને હવે આવે છે ધોળાવીરા તો તેલંગાણાના રામપા મંદિરે દેશની ઓગણ વર્લ્ડ હેરિટેજ સાઈટ બની હતી તેલંગાણા માં આવેલું છે એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે અને જે કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં આવેલું છે મિત્રો આ ખાસ યાદ રાખજો કે ધોળાવીરા ક્યાં આવેલું છે કચ્છ જિલ્લામાં કયા તાલુકામાં ભચાઉ તાલુકામાં અને કયા વિસ્તારમાં ખદીર બેટ વિસ્તારમાં આવેલું છે અને આ સંસ્કૃતિ પાંચ વર્ષ જૂની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતા એવું એક અનુમાન પણ છે ઇમેજમાં તમે જોઈ શકો છો જે આ સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળ્યા છે તો એક સમગ્ર નગર મળી આવ્યું છે આ ધોળાવીરામાં અને અને ત્યાં આશરે લોકો રહેતા હતા એવું પણ એક અનુમાન વ્યક્ત થયેલું છે આ આખું નગર પાણીની વ્યવસ્થા રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના લોકોની રહેણી કરણી વગેરે અહીં જાણવા જેવું છે જોવા જેવું છે તો અહીં એ વખતે લોકો કેવું જીવન જીવતા હતા કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા ત્યાં નગરની વ્યવસ્થા કેવી હતી પાણીની વ્યવસ્થા કેવી હતી ત્યાં રાજમહેલ અને પ્રાંતની જે રચના હતી તે કેવા પ્રકારની હતી એ આપણને જાણવા મળે છે અને એવું નથી મિત્રો ઇતિહાસમાંથી શીખવું જોઈએ અને ભવિષ્ય માટે તેનો ઉપયોગ કરવો જોઈએ એને જ કહેવાય ઇતિહાસ તો સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટીંબા તરીકે પણ ઓળખે છે આપણે કચ્છમાં જઈએ આપણે એમ કહીએ કે મારે ધોળાવીરાની મુલાકાત લેવી છે તો એ લોકો એમની ભાષામાં કચ્છી ભાષામાં એમ કહેશે કે તમારે કોટડો કે કોટડા ટીંબા જોવો છે તો આપણે હા પાડવાની કારણ કે આપણને તો જ તે ધોળાવીરા લઈ જશે ઓકે અને મૂળ તો આ સ્થળ ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાને કારણે તેને ધોળાવીરા એવું નામ પડી ગયું છે અને વર્ષ ઓગણીસો ને સડસઠ અડસઠ ના અરસામાં ભારતીય પુરાતત્વવિદ કોણ જગતપતિ જોશીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી હતી મિત્રો આ પણ ખાસ યાદ રાખજો કે વર્ષ ઓગણીસો ને સડસઠ ના અરસામાં એક ભારતીય પુરાતત્વવિદ શું નામ છે જગતપતિ જોશીએ આ સ્થળની મુલાકાત લીધી અને પ્રથમ વખત તેની માહિતી તેમણે જાહેર કરી હતી મોહેજો દડો અને હડપ્પામાં કાચી પાકી ઈંટો દ્વારા બાંધકામ કરવામાં આવેલું છે જ્યારે આપણા કચ્છના આ ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પથ્થરોથી બાંધકામ થયું છે તો આ કમ્પેરિઝન પણ ખાસ યાદ રાખજો કે હડપ્પા અને મોહેજો દડો તો ત્યાં તમે બાંધકામ જોશો તો ત્યાં કાચી કે પાકી ઈંટો દ્વારા બાંધકામ થયેલું છે જ્યારે કચ્છના ધોળાવીરામાં ચોરસ કે લંબચોરસ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ પથ્થરો ક્યાંથી લાવ્યા હતા અને પથ્થરો થોડી દૂર બાજુમાંથી ખાણોમાંથી કાઢેલા છે અને ધોળાવીરામાં નગરની ચારે બાજુ દિવાલ પણ આવેલી છે અને ધોળાવીરા નગર મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે મિત્રો આ ખાસ યાદ રાખજો કે જે પણ સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે એવા તમામ સ્થળો પૈકી આ ધોળાવીરા એક એવું નગર છે જે ત્રણ ભાગમાં વહેંચવામાં આવેલું અને એમાં એક ભાગ એટલે રાજાનો કે શાસક અધિકારીનો રાજમહેલ કે જે ઊંચાઈવાળી જગ્યા પર છે અને તેની ચારે બાજુથી મજબૂત કિલ્લેબંધી કરવામાં આવી હતી અને આ કિલ્લામાં ચાર દરવાજા હતા તો આ એનો પહેલો ભાગ અને રાજા કે શાસક પોતાનો જે રાજમહેલ છે તે ઊંચાઈવાળી વિસ્તાર ઉપર બનાવતા જેથી કરીને પૂર આવે તો ભલે જનતા તણાઈ જાય પરંતુ પોતે સુરક્ષિત રહેવો જોઈએ અને બીજો ભાગ એટલે અન્ય અધિકારીઓના આવાસ કે જેના ફરતે પણ રક્ષણાત્મક દિવાલ હતી અને બેથી પાંચ ઓરડા વાળા ત્યાં મકાન હતા તો આ બીજો ભાગ થયો અને ત્રીજો ભાગ એટલે સામાન્ય નગરજનોના આવાસ હાથે ઘડેલી ઈંટોના બનાવેલા હતા અને આ નગરમાં મોતી બનાવવાનું મોટું કારખાનું મળી આવ્યું છે પરીક્ષામાં પ્રશ્ન બને કે કયા નગરમાં મોતી બનાવવાનું મોટું કારખાનું મળી આવ્યું છે એમાં લોથલ હોય ધોળાવીરા હોય ત્યાર પછી ચનહુદડો હોય અને ત્યાર પછી મિત્રો હડપ્પા હોય તો યાદ રાખીશું આપણે આપનું ધોળાવીરા અને અહીંથી પ્રાપ્ત થયેલા અવશેષોમાં તાંબુ ગાળવાની પણ મળી મળી આવી છે તો તો જે હડપ્પિયન સંસ્કૃતિનું સ્થળ આવે ને મિત્રો ત્યાંથી શું પ્રાપ્ત થયું છે એ પરીક્ષામાં અવારનવાર પૂછાતો પ્રશ્ન છે એટલા માટે યાદ રાખીએ કે મોતી બનાવવાનું કારખાનું ત્યાં મળ્યું મળી આવ્યું છે ધોળાવીરામાં અને તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ પણ ત્યાં મળી આવી છે અને હવે વાત કરીએ રાષ્ટ્રીય સમાચારની હા મિત્રો આપણે રાષ્ટ્રીય સમાચારની શરૂઆત કરીએ એ પહેલા નમ્ર વિનંતી કે કઈ હડપ્પીય સંસ્કૃતિના સ્થળેથી કઈ વસ્તુ પ્રાપ્ત થયેલી છે અમુક જગ્યાએ ઘઉં ચોખા કે બાજરીના દાણા પણ મળી આવ્યા છે અમુક જગ્યાએ ખેડેલી ખેતી છે તો ત્યાં ખેતી કરવામાં આવતી હતી એવા પણ પુરાવા મળ્યા છે તો અમુક જગ્યાએ મણકા ઉદ્યોગ હતો મણકા તો આ તમામ બાબતો આજે લખજો કે કયા સ્થળેથી શું મળી આવ્યું છે પરીક્ષા માટે તમારા સૌના સાથ સહકારની જરૂર છે દરેક મિત્ર એક વસ્તુ લખશે ને તો એક લાંબુ લિસ્ટ તૈયાર થશે અને અન્ય મિત્રો પણ કમેન્ટ વાંચશે તો તેમને પણ નવું નવું જાણવાનું મળશે સાચી વાત ઓકે મારી આ વાતને તમે આજે કેટલો સહકાર આપો છો એ કમેન્ટના માધ્યમથી ખબર પડી જશે રાષ્ટ્રીય સમાચાર ઉપર આવીએ તો તાજેતરમાં મધ્યપ્રદેશ રાજ્ય દ્વારા ટાઈગર સખા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને મિત્રો આજે તારીખ જ છે ઓગણત્રીસ જુલાઈ વિશ્વ વાઘ દિવસ આજે ઉજવાઈ રહ્યો છે અને એમાં પણ આ ટાઈગર સ્ટેટ કે પોતાએ સમગ્ર ભારતના તમામ રાજ્યોની અંદર સૌથી વધારે વાઘની વસ્તી કયા રાજ્યમાં છે મધ્યપ્રદેશમાં અને તેમના દ્વારા જ ટાઈગર સખા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને એ પણ વિશ્વ ટાઈગર દિવસના અવસર ઉપર તો ટાઈગર સ્ટેટ તરીકેની સ્થિતિ જાળવવા મધ્યપ્રદેશ માટે ટાઈગર સંરક્ષણ ખૂબ જ મહત્વનું છે અને આ દિશામાં કાર્યરત મધ્યપ્રદેશ ટાઈગર ફાઉન્ડેશન સોસાયટી કોણ મધ્યપ્રદેશ ટાઈગર ફાઉન્ડેશન સોસાયટીએ વાઘ અને માણસ વચ્ચેની મિત્રતાના જૂના સંબંધને મજબૂત બનાવવા માટે ટાઈગર સખા અભિયાન શરૂ કર્યું છે અને 29 જુલાઈએ વર્લ્ડર ટાઈગર ડે નિમિત્તે આ અભિયાનની ખાસ શરૂઆત કરવામાં આવી છે તો અહીં વાંચો જોઈએ વર્લ્ડર ટાઈગર ડે ક્યારે ઉજવાય છે ઓગણત્રીસ જુલાઈ ના રોજ અને એ નિમિત્તે આ અભિયાન શરૂ થયું છે મધ્યપ્રદેશમાં અને આમાં પ્રિન્ટેડ ટી શર્ટ રાજ્યના બાળકો દ્વારા જંગલમાં રહેતા અને આસપાસના બાળકોને ભેટ તરીકે મોકલવામાં આવશે પરંતુ હા એવા વિદ્યાર્થીઓને ભેટ તરીકે આ ટાઈગર ચાંપેલા ટી શર્ટ મોકલવામાં આવશે જેમને કોઈ પ્રતિયોગિતામાં ભાગ લીધો હોય અને આ માટે એક સ્પર્ધા પણ યોજવામાં આવી રહી છે ચાર હજાર ટી શર્ટ છાપવા અથવા પેન્ટ કરવાનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે આ ફાઉન્ડેશન દ્વારા એટલે કે કે જેટલા આવા છાપેલા ટી શર્ટ બાળકો સુધી પહોંચતા કરવામાં આવશે અને આ સ્પર્ધામાં ભાગ લેવા બાળકોએ નિઃશુલ્ક ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે એટલે કે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમને સ્પર્ધામાં ભાગ લેવાનો તેમને આ ટી શર્ટ મળશે અને વન વિભાગ દ્વારા તેમને ટી-શર્ટ પ્રદાન કરવામાં આવશે આ ટી-શર્ટ ઉપર તેઓએ વાઘ, ચિત્તા, જંગલી પ્રાણીઓ અને ફેબ્રિક રંગથી મધ્યપ્રદેશમાં મળતા કોઈ પક્ષીની કે પશુની તસવીર બનાવવાની હશે એટલે કે એવું નથી કે ફક્ત ટાઈગર જ પેઇન્ટ કરેલા હશે પરંતુ જે પણ મધ્યપ્રદેશમાં જોવા મળે છે ચાહે ચિત્તા હોય, જંગલી અન્ય પ્રાણીઓ હોય, પક્ષી હોય તો એમની તસવીર આ ટી-શર્ટ ઉપર છપાયેલી હશે અને જિલ્લાના ત્રણ સહભાગીઓનો ટી શર્ટ રજૂ કરનારને ઇનામ આપવામાં આવશે અને તેમાં ભાગ લેનારા તમામ બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવશે અને રાજ્યમાં સત્તર થી વધુ સ્થળોએ ટી શર્ટ છાપવા અને પેન્ટ કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ઈમેજમાં તમે જોઈ શકો છો કે ટી શર્ટ ઉપર પેન્ટ કરવા માટે એક ઝુંબેશ પણ ચલાવવામાં આવી છે રાજ્યના સત્તર થી વધુ જેટલા સ્થળોએ અને ઉજ્જૈનના ઇન્દોરમાં આ અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે ઇમેજમાં તમે જોઈ શકો છો અને આ અભિયાન ટૂંક સમયમાં રાજ્યના બાકીના ભાગોમાં પણ શરૂ કરવામાં આવશે મધ્યપ્રદેશની વાત થઈ તો મધ્યપ્રદેશની બેઝિક ઇન્ફોર્મેશન તો યાદ જ હશે કે મધ્યપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશના નવા રાજ્યપાલ કોણ બન્યા છે અરે મંગુભાઈ પટેલ આપણા ગુજરાતના મધ્યપ્રદેશમાં રાજ્યપાલ રાજધાની છે ભોપાલ આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની તો યુનેસ્કોએ મેડ્રિડના પાસેઓ ડેલ પ્રાડો અને રેટીરો પાર્કને વર્લ્ડ હેરીટેજનો દરજ્જો આપ્યો છે તો આપણે ધોળાવીરાની તો વાત કરી એવી જ રીતે યુનેસ્કોએ મેડ્રિડના પાસેઓ ડેલ પ્રાડો અને રેટીરો પાર્કને વર્લ્ડ હેરીટેજનો દરજ્જો આપ્યો છે સ્પેનમાં મેડ્રિડના ઐતિહાસિક પાસેઓ ડેલ પ્રાડો અને રેટીરો પાર્કને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ તરીકે જાહેર કરવામાં આવ્યા છે

અને જે 125 હેક્ટર થી ઘેરાયેલું છે અને સ્પેન દેશની વાત કરીએ તો સ્પેન એ યુરોપ ખંડનો એક દેશ છે અને તેની વાયવ્ય બાજુએ એટલાન્ટિક સમુદ્ર અને પશ્ચિમે પોર્ટુગલ દેશ આવેલો છે સ્પેન ની વાત આવી ને તો સ્પેન ની રાજધાની છે મેડ્રિડ કે જે શહેરના એક મહત્વના સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે સ્પેન નો ચરણી નાનો છે યુરો અને સ્પેનના પ્રધાનમંત્રી છે પેડ્રો સાચેજ ઇમેજમાં તમે જોઈ શકો છો આ ત્રણેય બાબત તમે યાદ રાખી લીધી ઓકે યાદ રાખવાની રહી ગઈ કે યાદ રાખી લીધું છે ચાલો પૂછો કે સ્પેન દેશની કેપિટલ નું નામ શું છે મેડ્રિડ સ્પેન દેશનું ચલણી નાણું એટલે કે કરન્સી શું છે યુરો વાબેવા અને સ્પેન દેશના પ્રધાનમંત્રી છે પેડ્રો સાચેજ વાબેવા આગળ વાત કરીએ તો છવ્વીસ જુલાઈના રોજ એક મહત્વનો દિવસ ઉજવવામાં આવ્યો છવ્વીસ જુલાઈ મેંગ્રોવ ઈકોસિસ્ટમ તંત્ર સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે અહીં વાંચો ઇન્ટરનેશનલ ડે ફોર ધ કન્ઝર્વેશન ઓફ ધ મેંગ્રો ઈકોસિસ્ટમ ક્યારે ઉજવાય છે છવ્વીસ જુલાઈના રોજ તો મેંગ્રોવ ઈકોસિસ્ટમ તંત્ર સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય દિવસ અથવા તો વર્લ્ડ મેંગ્રોવ ડે તરીકે આ દિવસ ઉજવવામાં આવે છે મનાવવામાં આવે છે ક્યારે છવ્વીસ જુલાઈના રોજ અને આ દિવસ મેંગ્રો પારિસ્થિતિકી તંત્રના મહત્વ વિશે અ યુનિક સ્પેશિયલ અને વલ્નરેબલ ઇકોસિસ્ટમ એટલે કે એક અદ્વિતીય વિશેષ અને કમજોર પારિસ્થિતિકી તંત્રના રૂપમાં જાગૃતતા વધારવા અને સ્થાયી પ્રબંધન સંરક્ષણ અને ઉપયોગ માટેના ઉપાયોને વધારવા માટે ઉજવવામાં આવે છે અને વર્ષ બે હજાર પંદરમાં યુ એન એજ્યુકેશનલ સાયન્ટિફિક

બૃહસ્પતિના ચંદ્ર યુરોપાની વિગતવાર તપાસ કરવા માટે પૃથ્વી પરના પ્રથમ મિશન માટે પ્રક્ષેપણ સેવાઓ પ્રદાન કરવા કેલિફોર્નિયા સ્થિત સ્પેસ એક્સ પસંદગી કરી છે આ સ્પેસ એક્સ માલિક કોણ છે એલન મસ્ક

ફાલકન હેવી રોકેટ પર ઓક્ટોબર બે હજાર ચોવીસ માં લોન્ચ કરવામાં આવશે તો મહત્વની વાત તો એ છે કે મિશનનું નામ શું છે યુરોપા ક્લીપર મિશન કોણ લોન્ચ કરશે નાસા કોની સાથે મળીને સ્પેસ એક્સ સાથે મળીને અને ક્યાંથી લોન્ચ કરશે કેનેડી સ્પેસ સેન્ટર થી અને ક્યાંથી તો કે કોમ્પ્લેક્સ ઓગણચાલીસ એ થી અને શ્યાની મદદ લેશે ફાલકન હેવી રોકેટ ની મદદ ક્યારે ઓક્ટોબર બે માં લોન્ચ કરવામાં આવશે અને આ મિશનનો ઉદ્દેશ્ય શું છે બર્ફીલા ચંદ્ર એટલે કે આઈસી મોન પર જીવન માટે જરૂરી પરિસ્થિતિ છે યુરોપા આનું વિસ્તૃત વિશ્લેષણ કરશે અને ત્યાંથી હાઈ રિઝોલ્યુશનની મિત્રો કેટલીક તસવીરો આપણા સુધી પહોંચતી કરશે તો યુરોપાની સપાટીની હાઈ રિઝોલ્યુશન તસવીરો તૈયાર કરવામાં આવશે અને જ્યારે નાસા દ્વારા મહત્વનું મિશન 2024 માં લોન્ચ થવાનું છે તો નાસાનું પૂરું નામ શું થાય છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન અને નાસાની સ્થાપનામાં તત્કાલીન રાષ્ટ્રપતિ આઈઝન હોવરની મહત્વપૂર્ણ ભૂમિકા હતી કારણ કે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ કોણ હતા આઈઝન હોવરે આ નાસાની સ્થાપનામાં ખૂબ જ મહત્વનો રોલ ભજવ્યો અને નાસા એ પોતાના કાર્યકાળમાં અનેક મહત્વપૂર્ણ અભિયાનો પાર કરી ગયું છે સર કરી રહ્યા છે અને નાસાના પ્રમુખ અભિયાનોમાં એપોલો સ્કાયલેબ સ્પેસ સ્ટેશન આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન વગેરે નાસાના પ્રમુખ અભિયાનો છે નાસાની સ્થાપના ક્યારે થાય છે 1958 માં અઠ્ઠાવનમાં નાસાનું મુખ્યાલય ક્યાં આવેલું છે અમેરિકાના વોશિંગ્ટન ડીસી મુકામે અને નાસાના વર્તમાન એડમિનિસ્ટ્રેટર કોણ છે બિલ નેલ્સન મિત્રો ખાસ યાદ રાખજો નાસાના તાજેતરમાં જ તે એડમિનિસ્ટ્રેટર બદલાઈ ગયા છે કોણ આવી ગયા છે બિલ નેલ્સાન અને નાસાનું સૂત્ર શું છે ફોર ધ બેનિફિટ ઓફ ઓલ એટલે કે દરેકને આનો લાભ મળે અને નાસા એ અમેરિકન સરકારની એક અંતરિક્ષ સંસ્થા છે જે દેશના જાહેર અંતરિક્ષ કાર્યક્રમોનું સંચાલન કરે છે આગળ વાત કરીએ તો ઇન્ડોનેશિયામાં વિશ્વના સૌથી મોટા ફ્લોટિંગ સોલર બનાવવા માટે સનસેપ તૈયાર કરવામાં આવ્યું છે ઈમેજમાં તમે જોઈ શકો છો વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે ક્યાં

બે બિલિયન ડોલર ખર્ચ કરવાની યોજના બનાવી છે મિત્રો સૌથી મહત્વની ઘટના છે કારણ કે પર્યાવરણને સાનુકૂળ એવી રીતે વીજળી પેદા કરવામાં આવે કે પર્યાવરણનું પ્રદૂષણ પણ ન થાય અને પાણીની સપાટી ઉપર ઉપયોગ કરી અને જ્યારે વિદ્યુત મેળવવામાં આવે તો અન્ય જમીનનો પણ મિત્રો સદુપયોગ થયો છે એમ કહી શકાય તો જે એના ટકાઉ વિકાસ અને નવીનીકરણીય ઊર્જા ઉત્પાદન ક્ષમતાને બે ગણી કરશે ફ્લોટિંગ ફોટોવોલ્ટિક સિસ્ટમની ક્ષમતા બે પોઈન્ટ બે ગીગા વોટ હોવાની આશા છે એટલે કે અહીં મિત્રો કેટલી વિદ્યુત પેદા થશે બે પોઈન્ટ બે ગીગા વોટ અને આ ફ્લોટિંગ ફોટોવોલ્ટિક સિસ્ટમ દ્વારા આ મહત્વનું જે કાર્ય થયું છે તો એનાથી આપણા ભારત દેશમાં પણ મિત્રો આ રીતે કેટલાક ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે અને એ પણ એક તેલંગાણામાં છે મિત્રો યાદ રાખજો અને તે તમારા ધ્યાનમાં આવે તો નીચે કમેન્ટ બોક્સમાં બોલજો આ બોટમ દ્વીપ પર

અને આ હિન્દ મહાસાગરમાં સ્થિત સેંકડો દ્વીપ સમૂહોનો બનેલો દેશ એટલે ઇન્ડોનેશિયા અને ઇન્ડોનેશિયાની રાજધાનીનું નામ શું છે જકારતા અને પર્યાવરણ કાર્યકર્તાઓ એવું જણાવી રહ્યા છે 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 કે કે સમયમાં એ એ જળવાયુ પરિવર્તનને કારણે આ પાણીમાં કરી જશે એટલે આ જકાર્તા કેપિટલ ઉપર પાણી ફરી વળશે એવી પણ ઘણા બધા પર્યાવરણ કાર્યકર્તાઓ આગાહી કરેલી છે અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ કોણ છે જોકો વિડોડો ઇમેજમાં તમે જોઈ શકો છો અને ઇન્ડોનેશિયાનું ચલણી નાણું છે ઇન્ડોનેશિયન રૂપિયો અને ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે દ્વિપક્ષીય સમુદ્રી કવાયત એટલે કે એક નૌસેના અભ્યાસ પણ આયોજિત થાય છે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે જેનું નામ છે સમુદ્ર શક્તિ અને અહીં જોકો વિડોડો છે તો મિત્રો એક જોકો વિડોડો એક સૌથી મહત્વની વાત મે એક યુટ્યુબ ઉપર જોયેલી કે મિત્રો જ્યારે બે હજાર ની અંદર એક મહત્વની ખેલ જગતની ઇવેન્ટ આયોજિત થવાની હતી એની અંદર ઉદ્ઘાટન સમારોહમાં જોકો વિડોડો જતા હતા તો એ વખતે તેઓ છે અને આગળ સમયસર પહોંચવાનું છે ઉદ્ઘાટન સમારોહમાં અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો આ ઉદ્ઘાટન સમારોહ તો એ વખતે ટ્રાફિકમાં ફસાઈ જાય છે તો તેઓ એક સરસ મજાનો મિત્રો ધૂમ બાઇક છે એ લઈને ઉપડે છે અને વચ્ચે રસ્તામાં કેટલાક બાળકો છે એ વિઝિટિંગ પ્લેસ માટે કોઈ સ્થળ જોવા જાય છે સાથે શિક્ષિકા છે તો તેમણે કેટલું મહત્વ આપ્યું કે પોતાને જે સ્થળે પહોંચવાનું છે એ વખતે જે આડા બાળકો ઉતરે છે એમને પસાર થવા દે છે એટલે કે ત્યાં શિક્ષણને કેટલું મહત્વ છે તો એ ઘટના મને જોઈને ખરેખર મારા શરીરના તો રૂવાડા ઊભા થઈ ગયા હતા YouTube ઉપર અવેલેબલ છે તમારી અનુકૂળતાએ જોઈ લેજો જેથી કરીને ખ્યાલ આવે કે ખરેખર શિક્ષણને કોઈ પણ દેશ કેટલું મહત્વ આપી શકે ખેલ જગતની વાત કરીએ તો જાપાનના યુટો હોરીગોમી સ્કેટ બોર્ડિંગ પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો છે અરે ગઈ કાલે આ સ્કેટ બોર્ડિંગ ની ઇવેન્ટ માં એક 13 વર્ષીય જાપાની નાનકડી બાળાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો એની વાત તો આપણે ગઈ કાલે કરી તો વળી પાછા આજ નવી ઇવેન્ટ જે આ ટોક્યો ઓલિમ્પિક માં નવી રમત સામેલ કરવામાં આવી છે સ્કેટ બોર્ડિંગ એની અંદર વળી પાછો ગોલ્ડ મેડલ કોણ જીતે છે જાપાનના યુટો હોરી ગોમે ઈમેજ માં તમે જોઈ શકો છો તો જાપાન ના યુટો હોય કોમ્પિટિશન છે તે જીતી લીધી છે અને આ ઇવેન્ટ પહેલી વખત ટોક્યો ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવેલી છે અને એ સિવાય બીજી ત્રણ રમતો કઈ કઈ ગઈકાલના જ કરંટ અફેરના વિડીયોમાં વાત કરી હતી જો તમને નામ યાદ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખજો સમાવિષ્ટ રમત માટેનું એક વળાંક છે જે યુથ શેરી સંસ્કૃતિમાં મૂળ ધરાવે છે અને તેણે કલાથી ફેશન સુધીની દરેક વસ્તુને પ્રભાવિત કરી છે અને હવે આગળ વાત કરીએ તો સતત પાંચ ઓલિમ્પિક રમતોમાં ગોલ કરવાનો રેકોર્ડ બ્રાઝિલની એક મહિલા સોકર ખેલાડી માર્ટા વિયેરા ડા silva એ બનાવ્યો છે એટલે કે સતત પાંચ ઓલિમ્પિક માં મિત્રો તેમણે ગોલ દાગ્યો છે ફૂટબોલની રમતમાં અને તે એક બ્રાઝિલની મહિલા ખેલાડી છે જેનું નામ છે માર્ટા વિયેરા ડા silva ઈમેજમાં તમે જોઈ શકો છો અને તેને હવે વિશ્વના શ્રેષ્ઠ ફૂટબોલ ખેલાડીઓની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે તેણીનું નામ બ્રાઝિલના આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરનાર તરીકે નોંધાયું છે અને તેણે અત્યાર સુધીમાં તેના દેશ માટે કુલ 111 ગોલ પણ કર્યા છે 19 ફેબ્રુઆરી 1986 ના રોજ જન્મેલા આ માર્ટા વિએરા ડા સિલ્વા બ્રાઝિલ અને સ્વીડન એમ બે દેશનું નાગરિકત્વ પણ ધરાવે છે કોણ માર્ટા વિએરા ડા સિલ્વા અને માર્ટા જે ઓગસ્ટ 2016 માં રિયો ડી જેનેરો ઓલિમ્પિક રમતોમાં આઠ ઓલિમ્પિક ધ્વજવાહકો પૈકીના એક હતા અને ટોક્યો ઓલિમ્પિક રમતોની મહિલા ફૂટબોલ સ્પર્ધાની પ્રથમ મેચમાં બે ગોલ કરીને તેની ટીમે વિજય પણ મેળવ્યો હતો અને ફીફા વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં તેના સત્તર ગોલ પણ વિશ્વની આ પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં કોઈ પણ ખેલાડી ચાહે સ્ત્રી હોય કે પુરુષ તો તેમના દ્વારા કરવામાં આવેલા આ સૌથી વધુ ગોલ પણ છે અને તે ફૂટબોલમાં પાંચ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ગોલ ફટકારનાર પ્રથમ ખેલાડી પણ છે બ્રાઝિલના છે મિત્રો ખાસ યાદ રાખજો વર્ષ બે અને બે હજાર આઠના ઓલિમ્પિક રમતોમાં શાનદાર પ્રદર્શન કરનાર બ્રાઝિલના મહિલા ફૂટબોલ ટીમના ભાગ લેનાર માર્ટાને છ વખત ફિફાની વલ્ડ પ્લેયર જાહેર કરાયા હતા અને તેમાંથી વર્ષ બે હજાર છ અને બે હજાર દસની વચ્ચે સતત પાંચ વર્ષ સુધી વલ્ડ પ્લેયર તરીકે તેઓ રહ્યા હતા અને વર્ષ બે હજાર અઢારમાં છઠ્ઠી વખત તેણે ફરી એકવાર આ સ્થિતિ પ્રાપ્ત કરી હતી વર્લ્ડ વલ્ડ પ્લેયરની તો આપણે નામ ખાસ યાદ રાખજો માર્ટા વિરરા દા સિલ્વા

કોણ બનાવશે એ દેશનું નામ તમારે લખવાનું છે અને આજના જીકે ટ્વેન્ટી ટ્વેન્ટી એજ્યુ સફરની જ એક હિન્દી યુટ્યુબ ચેનલ એના ઉપર આ પ્રશ્નની વિગતે ચર્ચા કરી છે તમારી અનુકૂળતાએ આ વિડિયો જોઈ લેજો અને પછી જવાબ લખજો આવતીકાલે મળીશું ત્યારે પ્રશ્નની ચર્ચા કરીશું આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ